નવરાત્રિમાં લાગી શકે છે વરસાદનું ગ્રહણ. ખેલૈયાઓના રંગમાં ભંગ પાડશે મેઘરાજા. નમસ્કાર દોસ્તો, ગુજરાત સમાચારમાં તમારું સ્વાગત છે. દોસ્તો, કોરોના કાળના 2 વર્ષ બાદ આ વર્ષે ધામધૂમથી નવરાત્રિ યોજાવા જઈ રહી છે. આ વખતે નવરાત્રિના ઉત્સાહમાં કોરોના નહીં પણ વરસાદ વિલન બની શકે છે. કારણ કે દોસ્તો, હવામાન વિભાગે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દોસ્તો, ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ રહેવાની આગાહી છે. અને અરેબિયન સીમા સર્ક્યુલેશનને કારણે 3 દિવસ ભારે વરસાદ રહેશે, જેમાં સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ થશે, જ્યારે ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. ભારે વરસાદ સાથે 30-40 કિલોમીટરની ઝડપે પવન પણ રહેશે, જેના કારણે 2 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. અને ખાસ દોસ્તો, અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે 17 અને 18 તારીખના રોજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની સંભાવના છે. હાલ રાજ્યમાં 2 વરસાદી સિસ્ટમ સક્રિય છે. વોલમાર્ક લો પ્રેશર અને વરસાદી ટર્કની અસરને પગલે હાલ રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 15 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે રાજ્યમાંથી ચોમાસું વિદાય લઈ શકે છે. આ વર્ષે નવરાત્રિ ચોમાસાના વિદાય સમયને વચ્ચે આવે છે. આ કારણે ચોમાસામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. ધન્યવાદ.